નમસ્કાર મિત્રો, એજ્યુકેશ સ્ટડી ઝોનના તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ છેલ્લા વિડીયોમાં પૂછવામાં આવેલ પ્રશ્નનો જવાબ મેળવીએ. દાંડી કૂચ દરમિયાન પોતાની ધરપકડ થાય તો દાંડી કૂચનું નેતૃત્વ કરવા ગાંધીજીએ કોની પસંદગી કરી હતી? જવાબમાં આવશે ડી, અબ્બાસ તૈયબજી. મોસ્ટ ઓફ બધા લોકોએ સાચો જવાબ આપ્યો છે. તો શરૂઆત કરીએ આજના પ્રથમ પ્રશ્નથી. પ્રથમ પ્રશ્ન છે, ભારતમાં વર્ષ 2020ના પદ્મ પુરસ્કાર માટે કુલ કેટલા મહાનુભાવોની પસંદગી કરવામાં આવી છે? પદ્મ પુરસ્કાર માટે 2020માં કુલ 141 લોકોની પસંદગી કરવામાં આવેલ છે, જેમાં 7 વ્યક્તિઓની પદ્મ વિભૂષણ, 16 વ્યક્તિઓની પદ્મ ભૂષણ અને 118 વ્યક્તિઓને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે. બીજો પ્રશ્ન જોઈએ, ન્યાયતંત્રને સંબંધિત રાજ્યના વડાને સલાહ આપવા બાબત કયું વિધાન યોગ્ય છે? ઓપ્શન આપેલું છે, ભારતના રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતની સલાહ માગી શકે છે. સર્વોચ્ચ અદાલતની સલાહ રાષ્ટ્રપતિ માટે બંધન કરતા નથી અને સર્વોચ્ચ અદાલત અન્ય દેશોના પ્રમુખને સલાહ આપી શકે નહીં. ઉપર દર્શાવેલ ત્રણેય વિધાનો સાચા છે, માટે જવાબમાં આવશે ડી, તમામ. ત્યારબાદ પ્રતિનિધિને પાછો બોલાવવાનો અધિકાર એટલે કે રાઇટ ટુ રિકોલ નો હક ભારતીય નાગરિકને આપવાનું સૂચન કોણે કર્યું હતું? રાઇટ ટુ રિકોલનું સૂચન કરનાર છે જયપ્રકાશ નારાયણ. જવાબમાં આવશે બી. ત્યારબાદ બાબર દ્વારા થયેલા યુદ્ધને યોગ્ય જોડકામાં જોડો. એમાં પ્રથમ આપેલું છે પાણીપતનું પ્રથમ યુદ્ધ. પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું હતું 1526માં. ત્યારબાદ ખાનવાનું યુદ્ધ. ખાનવાનું યુદ્ધ 1527. ત્યારબાદ ચંદેરીનું યુદ્ધ. ચંદેરીનું યુદ્ધ આવશે 1528 અને ઘાઘરાનું યુદ્ધ 1529. જવાબમાં આવશે એ. ત્યારબાદ ફ્લોપી ડિસ્કની રચનામાં કયા રસાયણનો ઉપયોગ થાય છે? જવાબ છે આયર્ન ઓક્સાઇડ. એક્સેલમાં ડેટા સંગ્રહવા માટે ઉપયોગમાં લેવાતા નાનામાં નાના એકમને શું કહેવામાં આવે છે? મિત્રો, ડેટાને સંગ્રહ કરવા માટે જે નાનામાં નાનું એકમ હોય છે એને કહેવામાં આવે છે સેલ. સક્રિય સેલ એડ્રેસને ખાલી જગ્યામાં દર્શાવવામાં આવે છે. સક્રિય સેલ એડ્રેસને એડ્રેસ બોક્સની અંદર દર્શાવવામાં આવે છે, માટે જવાબમાં આવશે બી. કીબોર્ડમાં ફંક્શન કીની સંખ્યા કેટલી હોય છે? કીબોર્ડની અંદર કુલ ફંક્શન કી હોય છે 12, F1 થી લઈને F12 સુધી. ત્યારબાદ સરકાર માટે કોણ દીવાદાંડી સમાન છે? સરકાર માટે દીવાદાંડી સમાન છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં અખિલ ભારતીય સેવાઓ અંગેની જોગવાઈ કરવામાં આવી છે? અખિલ ભારતીય સેવાઓ અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે અનુચ્છેદ નંબર 312માં. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન, જેનો જવાબ તમારે કોમેન્ટ કરીને આપવાનો છે, ક્યાં મુઘલ બાદશાહને જીવતા પીર તરીકે ઓળખવામાં આવે છે? એમાં ઓપ્શન આપેલું છે અકબર, ઔરંગઝેબ, શાહજહાં કે જહાંગીર. તો મિત્રો, આનો જવાબ ચોક્કસથી કોમેન્ટ બોક્સની અંદર આપજો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે.